भारती, आप निहाळी रह्या छो वंदे समाचार। जाणो आपणा उमेदवारने कार्यक्रम अंतर्गत। બાપુનગર મેડિકલ સર્કલ તથા જ્વેલર્સ એસોસિએશન દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। જેમાં અસીમભાઈ પેથાણી, હસમુખભાઈ સોની અને કમલેશભાઈ સોની તથા ચારેક ઉમેદવારો હાજર રહ્યા। 100 જણને વોટ અપાવવાની શક્તિ છે, મિનિમમ 100 લોકોની। એવા પ્રબુદ્ધ નાગરિકો જે મેચ્યોર છે, ભણેલા ગણેલા છે, સમજદાર છે, જે ખરેખર વાસ્તવિકતાને સમજે છે, તો એવા પ્રબુદ્ધ નાગરિકો આજે આપણી વચ્ચે છે, આપણા ઉમેદવારો પણ આપણી વચ્ચે છે। पराजित नहीं करना है, हमें केवल भारत के भाग के हिस्से के लिए, भारत का भाग्य का निर्माण के लिए वोट करना है। डॉक्टर मित्रों से हमारी विनती है, तमारे त्यां आवता रजी दर्शक दिवस इलेक्शन से तैयार है, भारतीय जनता पार्टी के पैनल ने मत मारे और विजयी बना रहे। वे आप सब लोगों ने विनती करो, ये हमारी विनती है। भारत माता की जय, वंदे मातरम। આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના સંદર્ભે મળેલી આપણી આ પ્રબુદ્ધ નાગરિકો, આપ સર્વે પ્રબુદ્ધ નાગરિકોની સુંદર બેઠકની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના ડૉક્ટર સેલના આગેવાન, મારા પાડોશી અને વડીલ આદરણીય ડૉક્ટર વિષ્ણુભાઈ પટેલ, લગભગ સદીઓની અંદર ક્યારેક આવતી આફત એટલે આ કોરોના જેવી મહામારી, અને એ મહામારી આપણે જોઈ છે, આપણે બધાએ જોઈ છે। આમ તો આપણી એવી પેઢી છે જેણે ભૂકંપ પણ જોયું છે, આવી મહામારી પણ જોયું છે, ઘણું સુનામી પણ જોયું છે। હજી યુનાઇટેડ કિંગડમમાં લોકડાઉન છે, એવી એ પ્રકારે અન્ય ઘણા દેશોની અંદર લોકડાઉન છે, પરંતુ આપણે બધા લોકો આ લોકશાહીના પર્વની ઉજવણી કરી રહ્યા છીએ। હું ને તમે અહીંયા મળ્યા છીએ, એનો શ્રેય તો કોઈને આપવો પડશે। જે ઉત્તમ પ્રકારની તબીબી સેવાઓ આ રાજ્યની અંદર આપવામાં આવી, આપણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપણા મહાનગરની અંદર આપવામાં આવી, એની નોંધ તો આપણે લેવી પડશે ને। આગામી જે ચૂંટણી છે, એ ચૂંટણીની અંદર દરેક મતદારે 4 મત આપવાના છે। એ 4 મત આપ કમળના નિશાન ઉપર બટન દબાવશો, ત્યારે નીચે પીળું બટન હશે, એનાથી એ દબાવશો ત્યારે રજીસ્ટર થશે। સામેવાળા પક્ષના મિત્રો, કોંગ્રેસના મિત્રો તો પ્રચાર કરતા હોય કે ભાજપ દ્વારા રામ મંદિરના વાયદા કરે છે, 370ની કલમનો વાયદો કરે છે, કોમન સિવિલ કોડનો વાયદો કરે છે, સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટનો વાયદો કરે છે, કરતા કશું નથી। આ મત લઈ જાય છે કે આજે ભાજપ જે કહે છે તે કરે છે, આપણે બોલી શકીએ છીએ વટકે સાથ, આપણે 370ની કલમની વાત કરતા હતા, આજે મિત્રો એ સાકાર થઈ ગયું, અને કેટલું સરળતાથી। સંકલ્પબદ્ધ થઈએ છીએ કે આગામી 21મી ફેબ્રુઆરીની ચૂંટણીમાં અચૂક મતદાન કરીશું, અને પરિવારને તેમજ મિત્રોને પણ અચૂક મતદાન કરાવવાનો પ્રયત્ન કરીશું। જય હિંદ। સાહેબ, આજે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું છે, એમાં બાપુનગર મેડિકલ એસોસિએશન અને બાપુનગર સોની સમાજ જે આજે સંમેલન કર્યું છે, શું વિગત છે? આજે બાપુનગર વોર્ડના ભારતીય જનતા પાર્ટીના 4-4 ઉમેદવારોના સમર્થનની અંદર બાપુનગર વોર્ડના પ્રબુદ્ધ નાગરિકો કહેતો ડૉક્ટર્સ મિત્રો, કેમિસ્ટ મિત્રો અને સોની સમાજના જે અગ્રણીઓ છે એમની હાજરીમાં
એક ભવ્ય સંમેલનનું આયોજન થયું, જેમાં બધા જ ઉમેદવારોની હાજરીની અંદર ગુજરાતની અંદર, કેન્દ્ર સરકારની અંદર અને કોર્પોરેશનની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારો દ્વારા જે પ્રકારના કામો થયા છે, જે વિકાસના કામો થયા છે, જે અગાઉની કોંગ્રેસની સરકારો એ કશું કામ નહોતો કરે એની સાપેક્ષમાં ખૂબ કામો થયા છે એની એક ચર્ચા કરવામાં આવી, એ વિષય રાખવામાં આવ્યો અને સર્વસંમતિથી ઉપસ્થિત સર્વે ડૉક્ટર મિત્રો, સર્વે સોની સમાજના આગેવાનો અને બાકીના પ્રબુદ્ધ નાગરિકોને એક અપીલ કરવામાં આવી કે આગામી જે 10 દિવસ બાકી છે એ દરમિયાનની અંદર સર્વે લોકો પોતાના સંપર્કમાં આવતા એ દર્દી મિત્રો હોય કે સોની સમાજના માટે ક્લાયન્ટ મિત્રો હોય કે કેમિસ્ટના ત્યાં દવા લેવા આવતા કસ્ટમર હોય, એ બધા જ લોકો આ ઉમેદવારોના પ્રચાર માટે થઈ અને કામ કરશે. ડૉક્ટર્સ મિત્રો પોતાના પરિવાર, જે દર્દી મિત્રો છે એના પરિવારના લોકોને ભાજપના ઉમેદવારોને જંગી મોમતી જીતાડવા માટે મહેનત કરશે, એમને અપીલ કરશે. સગા સંબંધી સોસાયટીના બધા જ લોકોને પણ આ પ્રકારે એક અપીલ કરવામાં આવી. ડૉક્ટર હસમુખભાઈ સોને, ગુજરાત આયુર્વેદ બોર્ડના ચેરમેન તરીકે સેવા આપું છું, ઉપરાંત આ વિસ્તારના પ્રબુદ્ધ નાગરિક મંચના આગેવાન તરીકે સેવા આપું. પ્રબુદ્ધ નાગરિક સંમેલન જે યોજવામાં આવ્યું છે એમાં ઘણા બધા ડૉક્ટરો બાપુનગર વિસ્તારમાં ઘણા બધા ડૉક્ટરો સોના સમાજના શું કહેવા માંગુ. પ્રબુદ્ધ નાગરિક મંચ દ્વારા અમે બાપુનગર વિસ્તાર, અમદાવાદમાં અને આખા રાજ્યમાં એક કેમ્પેઇન ઊભું કર્યું છે. ખાસ કરીને આપણા સમાજનો આજે પ્રબુદ્ધ વર્ગ છે, ખાસ કરીને ડૉક્ટરો છે, શિક્ષકો છે, વકીલો છે, વેપારીઓ છે, જ્વેલર્સના વેપારીઓ છે, આ બધા જ મિત્રોનું પણ પોતપોતાનું એક થિંકિંગ હોય છે અને પોતે વિચારે છે કે એ પણ એ વિકાસની પ્રક્રિયા સાથે જોડાયેલા રહે. ખાસ કરીને પ્રબુદ્ધ નાગરિક મંચ એ અમારા એના માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છે. ખાસ કરીને ડૉક્ટરો પાસે અનેક પ્રકારના દર્દીઓ આવતા હોય છે, વેપારીઓ પાસે પણ અનેક પ્રકારના કસ્ટમર આવતા હોય છે, કેમિસ્ટ મિત્રો પાસે પણ ઘણા બધા મિત્રો આવતા હોય છે. ખાસ કરીને અહીંયા રાજસ્થાનના પણ વેપારીઓ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.